हेलो नमस्ते मित्रों, फरीथी आप सबनो एक नवा विडियो में स्वागत है। तो मित्रों, गुजरात गौण सेवा पसंदगी मंडल द्वारा जे जाहरात आपवामां आवेली छे, जेनो जाहरात क्रमांक 201 થી કરીને 204 સુધીનો છે। તો એ જાહેરાતોની અંદર જે લાયકાત છે એ લાયકાત ખાસ આપણે જોઈ લઈએ, જેથી કરીને આમાં જે ઘણા ઉમેદવારો જે છે એમને મૂંઝવતો પ્રશ્ન હશે કે આ જે સ્ટેનોગ્રાફરજીની જે જગ્યાઓ છે એની લાયકાત શું હોય। તો એ લાયકાત આપણે જોઈ લઈએ મિત્રો। એ પહેલાં તમે જો ચેનલ ઉપર નવા તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો। તો મિત્રો જોઈ લઈએ એની જગ્યાની વિગત, પહેલાં એક વખત આપણે જોઈ લઈએ। તો ગુજરાતી સ્ટેનોગ્રાફર કુલ 156 જગ્યાઓ છે, અને કેટેગરી વાઇઝ પણ મિત્રો જગ્યાઓ આપવામાં આવેલી છે, તે પણ તમે જોઈ શકો છો। એમાં જનરલ કેટેગરીની 63 છે, ઈડબ્લ્યુએસ માટેની 14 છે, એસસી માટેની 9 છે, એસટી માટે 22 છે, અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની 48 જગ્યાઓ છે। અને મહિલા ઉમેદવારોમાં જોઈએ તો સામાન્ય કેટેગરીની 19 છે, ઈડબ્લ્યુએસ માટે 4 છે, એસસી માટે 2, એસટી માટે 6, અને બક્ષીપંચ માટે 14 જગ્યાઓ છે, અને દિવ્યાંગ ઉમેદવારો માટે 7 અને માજી સૈનિક માટે 14। એ જ રીતે અંગ્રેજી સ્ટેનોગ્રાફરની જે જગ્યાઓ છે એમાં ટોટલ 89 જગ્યાઓ છે, એમાંથી જનરલ કેટેગરીની 38, ઈડબ્લ્યુએસ માટે 8, એસસી માટે 6, એસટી માટે 13, અને ઓબીસી માટે 24 જગ્યાઓ છે। તો એ જ રીતે મહિલા ઉમેદવારો માટે 11 છે, ઈડબ્લ્યુએસ માટે 1, એસટી એસસી માટે 1, એસટી માટે 3, અને ઓબીસી માટે 7 જગ્યાઓ છે, અને 5 જગ્યાઓ દિવ્યાંગો માટે, અને 8 જગ્યાઓ એક્સઆર્મી એટલે કે માજી સૈનિકો માટેની છે। એ જ રીતે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3, તો એમાં કુલ 22 જગ્યાઓ છે, એ પણ કેટેગરી વાઇઝ મિત્રો તમે જોઈ શકો છો। એ જ રીતે અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3, એની પણ કુલ જગ્યાઓ 3 છે। તો મિત્રો આજે ટોટલ મળીને જે જગ્યાઓ છે 270 જેટલી જગ્યાઓ છે, એમાંથી 116 જગ્યાઓ જનરલ કેટેગરીની છે, અને ઈડબ્લ્યુએસ માટેની 23 છે, એસસી માટેની 16 છે, એસટી માટે 38 છે, અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટેની 77 જગ્યાઓ છે। અને આ જગ્યાઓ જે છે મહિલાઓની કેટેગરી વાઇઝ પણ આપવામાં આવેલી છે। તો મિત્રો આ જે જગ્યાઓ છે એના માટેની જે લાયકાત જે છે એ ખાસ આપણે જોઈ લઈએ, તે લાયકાતની અંદર ડિટેલ્સ આપણે જોઈએ મિત્રો। તમે આજે જોયા પછી ઘણા ઉમેદવારોનો જે લાયકાત અંગેનો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જશે, અને પગાર ધોરણ પણ મિત્રો આપવામાં આવેલું છે, એ પણ અગાઉ આપણે જોઈ લીધેલ છે, છતાં એક વખત જોઈ લઈએ। જે જાહેરાત ક્રમાંક 201 ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, એમાં 38,090 પગાર છે, અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 એમાં પણ 38,090 પગાર છે, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 એમાં 19,950 છે, અને અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 એમાં પણ 19,950 પગાર મોડાપાત્ર છે, માસિક, અને 5 વર્ષ સુધી ફિક્સ રહેશે। અને વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા પણ આપણે જો 40 અને એક છૂટછાટ મળતું વર્ષ છે એટલે 41 વર્ષ છે, અને એની સાથે જે કંઈ પણ જાતિ કેટેગરી આધારે જે મળવાપાત્ર છૂટછાટો છે તો એ પણ મળવાપાત્ર છે। હવે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો જે લાયકાત છે ને ખાસ સૌથી મહત્ત્વની અગત્યની, તો ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈ પણ માંથી અથવા તો યુજીસી એક્ટ 1956ના સેક્શન 3 હેઠળ જાહેર થયા મુજબ યુનિવર્સિટી હોવાનું ગણાતી અથવા તે તરીકે માન્ય થયેલી બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલી સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈશે। તો મિત્રો અહીંયા કોઈ પણ ગ્રેજ્યુએટ ઉમેદવાર હોય એટલે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તેવા ઉમેદવારોની અંદર એપ્લિકેશન કરી શકે છે। એના સિવાય કોઈ અલગથી લાયકાત માંગવામાં આવેલી નથી, એટલે કે કોઈ પણ તમે વિષયની સાથે ગ્રેજ્યુએશન કર્યું હોય તો તેવા ઉમેદવારો એપ્લિકેશન કરી શકે છે। તો એ જ રીતે અંગ્રેજી સ્ટેનોગ્રાફર છે તો એની અંદર પણ એમ જ છે, એની અંદર પણ ગ્રેજ્યુએશનની લાયકાત માંગવામાં આવેલી છે, તો ગ્રેજ્યુએશન કરેલું હોય તો એ ઉમેદવારો પણ એની અંદર પણ એપ્લાય કરી શકે છે। ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 એમાં પણ સેમ જ છે, એટલે કે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તેવા ઉમેદવારો એપ્લિકેશન કરી શકે છે, એટલે કે સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ। અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 એમાં પણ એમ જ છે, એમાં પણ સ્નાતક જે હોય ઉમેદવારો તે એપ્લિકેશન કરી શકે છે, ફક્ત એની જે પરીક્ષાની પદ્ધતિ છે એમાં થોડો ફેરફાર છે, વયમર્યાદા મૂળાપાત્ર છૂટછાટો એ પણ આપણે મિત્રો તમને ખબર જ છે, આપણે જોઈ લીધેલી છે અગાઉ, અને 5 વર્ષની છૂટછાટ છે, એથી વધુ જે લાયકાત મળતી જોઈએ એ મુજબ કમ્પ્યુટરની જાણકારી એ પણ મિત્રો ધોરણ 10 કે 12માં એક વિષય સાથે કરેલો હોય અથવા તો કોઈ સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તો એ પણ માન્ય રહેશે।
શૈક્ષણિક લાયકાતના જે છે એની જે સ્થિતિ જે છે 36 ની સ્થિતિ હોવી જોઈએ, એટલે કે ફોર્મ ભરવાની તારીખ જે 15/6 આ 16/6 શરૂ થયેલી છે અને 36 એની છેલ્લી છે ફોર્મ ભરવાની તારીખ, તો ત્યાં સુધી આ ફોર્મ ભરી શકાશે અને એની લાયકાતની ગણતરી પણ એ દિવસે ધ્યાનમાં લેવામાં આવશે. અને એ મહત્ત્વની અને અગત્યની બાબત એ છે કે મિત્રો આની પરીક્ષા જે છે અને ફી વિશે જોઈ લઈએ કે જેણે જનરલ કેટેગરી છે તો એ ઉમેદવારોએ ફી ભરવાની છે, બાકી ઉમેદવારો ફી ભરવાની રહેતી નથી. પરીક્ષા પદ્ધતિ છે મિત્રો આ ખાસ જોવું જરૂરી છે. આની અંદર મિત્રો આ જે આપેલું છે અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને ગ્રેડ 3 વર્ગ 3ની જગ્યા માટે પરીક્ષા પદ્ધતિ. હવે લાયકી પરીક્ષા જે છે એ લઘુલિપિ કસોટી છે, તો એ પ્રતિ મિનિટ 80 શબ્દોની ઝડપે 2 મિનિટમાં અંગ્રેજી પરિચ્છેદનું લઘુલિપિમાં શ્રુત લેખન અને તેનું અનુલેખન પ્રતિ મિનિટ 7 શબ્દોની ઝડપે કરવું. તો આ જે પરીક્ષા પદ્ધતિ છે આ તમારે પાર કરવાની છે ગ્રેજ્યુએશન લાયકાત ધરાવતા હોય, પરંતુ સાથે સાથે આ જે શબ્દોની જે ઝડપ છે એ મેળવવી જરૂરી છે. એ હોય તો તમે આની અંદર અવશ્ય એપ્લિકેશન કરો અને તમે સ્ટેનોગ્રાફર પણ બની શકો છો, સર્ટિફિકેટ ન હોવા છતાં પણ, એટલે કે સ્ટેનોગ્રાફીનું જે સર્ટી ન હોય તો પણ મિત્રો. તો આ એક તક મળી રહી છે. આ કસોટીનો હેતુ આપેલ શાબ્દિક ઝડપ માટે લઘુલિપિના લખાણમાં લખવા માટેની ઉમેદવારની ક્ષમતા ચકાસવાનો છે. કસોટીનો પ્રકાર લઘુલિપિમાં ઉમેદવારોના કૌશલ્યની ખાતરી કરવાનો છે. લઘુલિપિમાં જરૂરી કૌશલ્ય ધરાવતા હોય તેવા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં પ્રવેશ માટે પાત્ર જાહેર કરવામાં આવશે. તો આજે જે લઘુલિપિ પરીક્ષા છે એમાં પાસ થશે તો એ ઉમેદવારોને મેઇન પરીક્ષા માટે બોલાવવામાં આવશે. અને મેઇન પરીક્ષા જે છે એ 2 પ્રશ્નપત્રોની રહેશે. પ્રશ્નપત્ર 1 જે છે એ અંગ્રેજી ભાષા પ્રભુત્વ અને કોમ્પ્યુટરની જાણકારી અંગેનું હશે અને એ છે વર્ણનાત્મક અને હેતુલક્ષી પ્રકારનું હશે. આ પ્રશ્નપત્રનું માળખું જે છે એ 100 ગણનું રહેશે અને સમયગાળો 2 કલાકનો રહેશે, એટલે કે 120 મિનિટનો સમય રહેશે. એની અંદર જે ગુણ ભાર આપવામાં આવેલો છે એ પણ તમે જોઈ શકો છો. નિબંધ છે 10 ગુણો, સંક્ષિપ્ત લેખન 10 ગુણ, પત્ર લેખન 2 પત્ર લખવાના છે 20 ગુણ, અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર 10 ગુણ, અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર 10 ગુણ, અંગ્રેજી વ્યાકરણ 20 ગુણ, કોમ્પ્યુટર અંગેની પાયારી જાણકારી 20 ગુણ. તો આમ મળીને 100 ગુણનું આજે છે એ પેપર રહેશે, જે પ્રશ્નપત્ર 1 જે છે એ. અને પ્રશ્નપત્ર 2 જે છે એ કૌશલ્ય કસોટી છે, એટલે કે લઘુલિપિ અને અનુલેખનનું ટાઈપિંગ કુલ 100 ગુણનું રહેશે. સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને ગ્રેડ 3 માટે લઘુલિપિ અને કોમ્પ્યુટર પર અનુલેખનનું ટાઈપિંગ 4 મિનિટમાં 1 એવા 2 પરિચ્છેદોનું શ્રુત લેખન કુલ 8 મિનિટ, શ્રુત લેખનની ઝડપ અંગ્રેજી લઘુલિપિમાં પ્રતિ મિનિટ 100 શબ્દો, અનુલેખનના ટાઈપિંગ માટેનો સમય 50 મિનિટનો રહેશે. બંને ફકરાના કુલ 100 ગુણમાંથી 90 ગુણ અનુલેખન અને 10 ગુણ વિરામચિહ્નો માટે ફાળવવામાં આવ્યા છે. અનુલેખન માટે ફાળવવામાં આવેલા ગુણમાંથી દરેક 18 ભૂલો માટે 1 માર્ક્સ કાપવામાં આવશે. તો આ પ્રમાણે જે છે એ પરીક્ષા પણ યોજાશે. એ જ રીતે સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 અને વર્ગ 3 માટે જે છે, એટલે કે સ્ટેનોગ્રાફર ગુજરાતી સ્ટેનોગ્રાફર વર્ગ ગ્રેડ 3 અને ગ્રેડ અંગ્રેજી બંનેની અંદર ગ્રેડ 3 આપવામાં, તો એના માટેનું પણ જે છે એ પદ્ધતિ આપવામાં આવેલી છે. એ છે લઘુલિપિ અને કોમ્પ્યુટર પરનું લેખનનું ટાઈપિંગ 4 મિનિટ એવા 2 પરિચ્છેદોનું શ્રુત લેખન કુલ 8 મિનિટની અંદર, શ્રુત લેખનની ઝડપ અંગ્રેજી લઘુલિપિમાં પ્રતિ મિનિટ 80 શબ્દો અને અનુલેખન ટાઈપિંગ માટેનો સમય 50 મિનિટનો રહેશે. તો આજે સ્ટેનોગ્રાફર જે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને ગ્રેડ અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને અંગ્રેજી અને ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 વચ્ચેનો મુખ્ય તફાવત જે છે એ શબ્દોની ઝડપનો છે, એટલે કે 80 શબ્દોની ઝડપ છે અને ગ્રેડ 2ની અંદર 100 શબ્દોની ઝડપ છે. આ મુખ્ય તફાવત છે, બાકી બધું સેમ જ છે. તો મિત્રો તમે જો આ પ્રકારની લાયકાત ધરાવો છો તો તમે જરૂરથી આની અંદર એપ્લાય કરો અને તમે પણ સ્ટેનોગ્રાફર બની શકો છો અને ગુજરાત સરકારમાં સેવાઓ આપી શકો છો. આ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને ગ્રેડ 3ની જગ્યા માટેની પરીક્ષા પદ્ધતિ લાયકી લઘુલિપિ કસોટી પ્રતિ મિનિટ 60 શબ્દોની ઝડપે 2 મિનિટના ગુજરાતી પરિષદનું લઘુલિપિમાં શ્રુત લેખન અને તેનું અનુલેખન પ્રતિ મિનિટ 7 શબ્દોની ઝડપે કરવું, સ્વચ્છ અક્ષરમાં ટાઈપિંગથી નહીં. આ કસોટીનો હેતુ આપેલ શાબ્દિક ઝડપ માટે લઘુલિપિમાં લખવા માટેની ઉમેદવારની ક્ષમતા ચકાસવાનો છે. કસોટીનો પ્રકાર લઘુલિપિમાં ઉમેદવારોની કૌશલ્યની ખાતરી કરવાનો છે.
तो मित्रों आ प्रकार की आज परीक्षा पद्धति है ये गुजराती अंग्रेजी स्टेनोग्राफर होना आज गुजराती स्टेनोग्राफर मैं तो यदर निमत जैसे 10 गुण से संक्षिप्त लेखन 10 गुण पत्र लखन 20 गुण गुजराती में अंग्रेजी में रूपांतर गुजराती में अंग्रेजी में रूपांतर 10 गुण अंग्रेजी में गुजराती में रूपांतर के भाषांतर ये जो है तो 10 गुण से गुजराती व्याकरण 20 गुण कम्प्यूटर अंगे पायानी जानकारी 20 गुण तो आ रीते आज परीक्षा पद्धति है यानी पछी कौशल्य कसोटी है ये मित्रों आ रीतने तमे जोई शको छो मित्रों तो तमे जो एप्लाय करवा मांगता हो स्टेनोग्राफर में अने बनवा इच्छता हो तो जरूर थी तमे तमे एनी अंदर एप्लाय करी शको छो अने स्टेनोग्राफर तमे बनी शको छो मित्रों तो चलो मित्रों फरी मळीशुं नवा विडियो में नवी माहिती साथे ओके बाय।